જી કે વિધ લશ્કરી યુટ્યુબ ચેનલ પર આપ સૌ ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત છે ધોરણ છથી દસ જીસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત વન લઈને પ્રશ્નોની સિરીઝ ચાલુ છે મિત્રો ધોરણ છ આપણે કમ્પ્લીટ કર્યું છે અને ધોરણ સાત આપણે આજથી ચાલુ કરીએ છીએ જે મિત્રો નવા છે આગળના પાર્ટ વિશે માહિતી નથી અમને થોડી માહિતી આપી દઈએ ધોરણ છ આપણે જે કમ્પ્લીટ કર્યું છે મિત્રો એમાં ઇતિહાસના એકથી ત્રણ પાર્ટ છે પાર્ટ વનમાં ચેપ્ટર એક બે ત્રણ પાર્ટ ટુમાં ચેપ્ટર ચાર પાંચ છ લીધેલ છે પાર્ટ થ્રીમાં ચેપ્ટર સાત અને આઠ છે ધોરણ છ સામાજિક વિજ્ઞાન ઓકે અને ત્યાર પછી છે ભૂગોળ ચાર પાંચ છ પાર્ટ છે એના ચોથા પાટમાં ચેપ્ટર નવ છે પાંચમા પાર્ટમાં ચેપ્ટર દસ અને અગિયાર છે પાર્ટ છમાં ચેપ્ટર બાર તેર ચૌદ છે જ્યારે રાજ્યશાસ્ત્ર પાર્ટ સેવન છે ચેપ્ટર પંદર અને સોળ જો આ જોવાના બાકી હોય તો તમે આગળ જોઈ લેજો અને આ બધા જ પાર્ટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ઓકે આ સિવાય તમે જો આપણા પ્લેલિસ્ટ બીજા જોવા માગતા હો તો આપણે જી કેવી લશ્કરી યુટ્યુબ ચેનલનું મેઇન પેજ છે ત્યાં અહીંયા આપેલા પ્લે લિસ્ટ પર ક્લિક કરતા મિત્રો તમારી સામે આ ટાઈપના બધા પ્લે લિસ્ટ આવી જશે ત્યાંથી તમે આરામથી જોઈ શકશો આપણે તલાટીવાળી સિરીઝ પણ ચાલુ છે તેના પણ પ્રશ્નો તમે અહીંથી જોઈ શકશો તલાટીવાળી સિરીઝ એટલા માટે છે મિત્રો કે તમે તમારું એનાલિસિસ કરી શકશો કે તમે જે વાંચી રહ્યા છો યોગ્ય છે કે નહીં અને કેવા પ્રશ્નો આગળ પૂછાયા છે એની માહિતી આપેલી છે ઓકે વધુ ટાઈમ ના બગાડતા ધોરણ સાત આપણે જોવાના છીએ ચેપ્ટર એક અને બે ચેપ્ટર પહેલું રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો છે અને ચેપ્ટર બે દિલ્હી સલ્તનત છે ઓકે મિત્રો તો તમારે આ ચેપ્ટર કઈ રીતે જોવાના છે આ પ્રશ્નોએ કહી દઉં પહેલાં તમારે પાઠ્યપુસ્તકમાં આ ચેપ્ટર બંને વાંચી લેવાના છે અને ત્યાર પછી તમારે આ પ્રશ્નો અહીં જોવાના છે ઓકે એકસો ચોપન નંબર એટલા માટે આપ્યો છે ધોરણ છના આપણે એકસો ત્રેપન પ્રશ્ન ઇતિહાસના જોયા હતા અને ત્યાંથી આ નંબર સ્ટાર્ટ છે એટલે નંબરને ધ્યાનમાં લેતા નહીં ધોરણ સાત પહેલું રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો પુલકેશી બીજાના સમયમાં કઈ કઈ ગુફાઓ નિર્માણ પામી હતી વાતાપી અને ધારાપુર હાલનું આસામ પ્રાચીન સમયમાં ક્યાં નામથી ઓળખાતું હતું કામરૂપ પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રદેશો ક્યાં નામે ઓળખાતા હતા દક્ષિણ ગુજરાત લાટ અને ઉત્તર ગુજરાત ગુર્જર રાજા હર્ષવર્ધનની દક્ષિણ ભારત તરફની વિજયકૂચ કયા રાજાએ અટકાવી હતી દક્ષિણના ચાલુક્ય રાજવી પુલકેશી બીજો ચાલુક્ય વંશના રાજાની રાજધાની કઈ હતી વાતાપી એટલે હાલમાં બાદામી નામ તરીકે ઓળખાય છે કર્ણાટકમાં આવેલ છે સોમલ અને પારાની ઔષધ તરીકે ઉપયોગ સૂચવનાર કોણ હતા નાગાર્જુન વાતાપીનું વિષ્ણુ મંદિર ક્યાં રાજાએ બંધાવેલું હતું મંગલેશ ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ હતા ચંદ્રદેવ ક્યાં ગઢવાલે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું ગોવિંદચંદ્ર રાય પિથોરા તરીકે કયો રાજા ઓળખાતો હતો પૃથ્વીરાજ ત્રીજો મિત્રો તમે પાઠ્યપુસ્તકમાં વાંચો તો અહીંયા ચેક પણ કરી શકશો કે પ્રશ્નમાં ભૂલ હોય તો નીચે કોમેન્ટમાં જણાવી દેજો પૃથ્વીરાજ રાસોના લેખક કોણ છે ચંદબરદાય સાતમી સદીમાં સમ્રાટ હર્ષનું અવસાન થતાં સામંતશાહી શક્તિઓ શક્તિઓ તરીકે ક્યાં કયા રાજ્ય વંશો ઉદય થયો ઉત્તર ગુજરાતમાં ગુર્જર પ્રતિહાર પાલ ચાલુક્ય પરમાન ચૌહાણ અને દક્ષિણ ભારતમાં પલ્લવ રાષ્ટ્રગુટો કલ્યાણીના ચાલુક્યો ચેર પાંડ્ય અને ચોલ વંશ પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના કયા વંશના રાજાએ જમીન માપણી અને સ્થાનિક સ્વરાજનો પ્રારંભ કર્યો હતો એ સમયમાં જમીન માપણી અને સ્થાનિક સ્વરાજનો પ્રારંભ મિત્રો ચાલુક્ય વંશના રાજા રાજરાજ પ્રથમે કર્યો હતો ચૌહાણ વંશનો કેવો મહાન શાસક ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવતો હતો તેની રાજધાની કઈ હતી પૃથ્વીરાજ ચૌહાણ અને રાજધાની હતી દિલ્હી અણહિલવાડ પાટણમાં સોલંકી વંશના કયા પ્રતાપી રાજાઓ થઈ ગયા ભૂલરાજ સોલંકી કુમારપાળ અને સિદ્ધરાજ જયસિંહ દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના રાજાઓમાં કયા રાજાએ શક્ શક્તિશાળી શાસક ગણવામાં આવતો હતો રાવ વર્મા કાચીનું પ્રસિદ્ધ કૈલાસ મંદિર કયા વંશના સમયમાં બાંધવામાં આવ્યું હતું પલ્લવ વંશમાં ધારાનગરી વિદ્યાપીઠ કયા રાજાએ સ્થાપી હતી રાજા ભોજે દક્ષિણના કયા વંશમાં સ્ત્રીઓનું શાસનકર્તાઓ સ્ત્રીઓ શાસન કરતા હતી પાંડ્ય વંશમાં મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું દેવીએ પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી રાણી ઉદયમતી દક્ષિણ ભારતમાં ચોલ સામ્રાજ્યની રાજધાની ક્યાં હતી તાંજોર વાઘેલા વંશનો અંતિમ શાસક કર્ણદેવ વાઘેલા હતો મિત્રો વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રી હતા મિત્રો ધોળકાના રાણા વીર ધવલના મંત્રી હતા આબુ પર્વત પર આવેલા દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા વસ્તુપાળ અને તેજપાળક બલ્લાલ સેન કોનો પુત્ર હતો વિજય સેનનો ગોપાલ વંશ ગોપાલ કયા વંશનો સ્થાપક હતો પાલ વંશનો ચાલુક્ય વંશના કયા રાજાએ રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી લીધી હતી પુલકેશી બીજાએ દક્ષિણ ભારતના કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું ચોલ વંશ પાસે પુલકેશી બીજાએ ક્યુ બિરુદ પ્રાપ્ત કર્યું હતું દક્ષિણ પથના સ્વામી તરીકેનું બિરુદ પુલકેશી બીજાને આપવામાં આવ્યું હતું ઓગણીસો ને પંચાણું માં બંગાળના કયા વંશની સ્થાપના થઈ હતી શૈન વંશની ચાલુક્ય વંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને તેના ધ્વજના તેના ધ્વજમાં વરાહ અવતારનું ચિહ્ન હતું પુલકેશી પહેલાએ પુલકેશી પહેલા કયો યજ્ઞ કર્યો હતો મિત્રો આવું અશ્વમેર વાતાપી માન્ય ખેર અને દેવગીરીનું દેવગીરીમાં અનુક્રમે કોનું શાસક હતું વાતાપીમાં ચાલુક્ય વંશ હતો માન્ય ખેરમાં રાષ્ટ્રકૂટો હતા અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું મિત્રો રાજપૂત શાસકોના વિરાંગનાઓ પોતાના પતિને પતિ હારી જતા ભાગે શું કરાવતા હતા જોહર મિત્રો આગમાં મરી જવું એને જોહર કહેવાય છે મિત્રો વિડીયો મિત્રો ખરેખર પસંદ આવતો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દો ઓકે ચેપ્ટર વન પૂરું ચેપ્ટર ટુ ધોરણ સાતમી દિલ્હી સલ્તનત ગુલામ વંશના સ્થાપકનું નામ જણાવો કુતુબુદ્દીન એબક દિલ્હીમાં ગુલામ વંશની સ્થાપના કઈ સાલમાં થઈ ઈસવીસન બારસો ને છમાં મહમદ તુગલકના સમયમાં કયા વિદેશી મુસાફરે મુલાકાત લીધી હતી તાંજીરના હબસી મુસાફર ઇબનબુ બબુત્તા બતુત્તા સોરી તુગલક વંશના સ્થાપકનું નામ જણાવો ગ્લાઇસુદ્દીન તુગલક કયા સુલતાને ભારતને રાજધાની દિલ્હીથી દોલતાપાસ સ્થળાંતર કરી હતી મોહમ્મદ તુગલક તેરસો ને સત્યાવીસમાં કુતુબ મિનારના બાંધકામની શરૂઆત કોણે કરી હતી કુતુબુદ્દીન એબકે ખિલજી વંશના કયા સુલતાને ભાવ નિયંત્રણ માટે કડક કાયદા બનાવ્યા હતા અલાઉદ્દીન ખલજીએ ગુલામ વંશ પછી ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી જલાલુદ્દીન ખલજીએ સિતાર અને તબલાની શોધ કોણે કરી હતી અમીર ખુશરોએ કુતુબ મિનારનું બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું ઇલ્તુદ રઝિયા સુલતાનના પિતાનું નામ જણાવો ઇલ્તુદ કોના સમય દરમિયાન ડાક ચોકી ટપાલ પદ્ધતિ શરૂ થઈ હતી લાઈસુદ્દીન તગલક દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી રઝિયા સુલતાન બારસો છત્રીસ આ પ્રશ્ન ઘણી વાર આવી ગયો છે વિજયનગરનું રાજ્ય સ્થાપવા માટે પ્રેરણાપૂરી પાડનાર સ્વામીનું નામ જણાવો વિદ્યારણ્ય સ્વામી કયા યુદ્ધમાં વિજયનગરના સામ્રાજ્યનો નાશ થયો હતો તાલીકોટ અથવા તો રાક્ષસી તંગડી યુદ્ધમાં પંદરસો ને છપ્પનમાં થયું હતું મિત્રો આ યુદ્ધ વિજયનગરનું રાજ્ય કઈ નદીના કિનારે આવેલું છે તુંગભદ્રા નદીના કિનારે દક્ષિણ કિનારે આવેલું છે વિજયનગર મહાસ રાજ્ય વિજયનગર મહારાજ્યના સ્થાપક કોણ હતા હરિહર અને બુકારાઈ દક્ષિણ ભારતમાં યોમ કે નામના એન્જિનિયરની મદદથી નહેરોનું બાંધકામ ક્યાં રાજાએ કરાવ્યું હતું કૃષ્ણદેવરાએ તુગલગ વંશના સમયમાં દખણ વિસ્તારમાં કોણે બહમની રાજ્યની સ્થાપના કરી હતી ઝફરખાને બહમની રાજ્યની રાજધાની કઈ હતી ગુલમર્ગ બહમની રાજ્યની રાજધાની ગુલમર્ગ કોણે બીડર ખસેડી હતી અહેમદશાહે ઓકે મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને આગળના વિડીયો માટે અહીં પ્લે લિસ્ટ પર ક્લિક કરજો અને આગળના પાર્ટ મિત્રો એની બધી જ લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત